શ્રીમતી સુમતિ મોરારજી, લેખક અનામી. મનને જ્ઞાન સાથે આનંદ મળે એ હેતુથી ગુણવંતરાય આચાર્યની દરિયાલાલમાં તરીને તાજો માજો થયો. વાંચતા વાંચતા વિચાર આવ્યો કે જેમ ગુણવંતરાય આચાર્યએ આપણને સાગર કથા દ્વારા દરિયો ખેડાવ્યો, એમ શ્રીમતી સુમતિ મોરારજીએ ભારતીય વહાણને અક્ષરશઃ સાત સમુદ્ર પાર કરાવ્યા. 13 માર્ચ 1907 મુંબઈમાં વૈષ્ણવપંથી મથુરદાસ ગોકુલજી પ્રેમાને ત્યાં 6 ભાઈઓ વચ્ચે જન્મેલી જમુના મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મી. જાહોજલાલીમાં બાળપણ વીત્યું. ત્યાં 13 વર્ષે જ નરોત્તમ મોરારજીના એકમાત્ર પુત્ર શાંતિકુમાર જોડે લગ્ન થયા. આ નરોત્તમ એટલે વાલચંદ હીરાચંદ, કિલાચંદ દેવચંદ, લાલુભાઈ શામળદાસ બધા ગુજરાતના. 1919માં સ્થાપેલી ધ એસસી ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીના સહિયારા માલિકો. જમુનાનું નામ સુમતિ થયું. સાસરૂ પિયરથી અધિક શ્રીમંત, હવેલીમાંથી મહેલ. જેમ પુત્રના લક્ષણ પારણેથી, વહુના બારણેથી, સસરા નરોત્તમે પુત્રવધુની કુનેહ ઓળખીને પોતાના જ વ્યવસાયની આંટી ઘૂંટી સમજાવી. વર્ષ 1919માં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈન્યને હોસ્પિટલની ગરજ સારતું જે જે લોયલ્ટી જહાજ જે ગ્વાલિયરના સિંધિયાનું હતું એમની પાસેથી હીરાચંદ મંડળીએ વેચાતું લીધું. તારીખ 5 એપ્રિલ 1919 બ્રિટન જવા રવાના થયું. આની નોંધ પ્રથમ સ્વદેશી કંપની તરીકે ગાંધીજીએ યંગ ઇન્ડિયા હરિજનની કોલમમાં ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 1964થી 5 એપ્રિલ મરીન ડે તરીકે ઉજવાય છે. સસરા સુમતિ બહેને આઝાદી પૂર્વે બ્રિટિશ શિપિંગ લાઇન P&O & BI, બ્રિટિશ ઇન્ડિયા શિપિંગ સામે ભારતીય શિપિંગ લાઇન માટે બ્રિટિશ હકુમત સામે લડત ચલાવી. 42 થી 46 સુધી સુમતિજી પોતે સ્વરાજ્યની લડત માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ગાંધીજીના મિત્ર સહયોગી પણ કદી પણ એમની શહેમાં નહીં. સસરા પતિના મરણ બાદ વર્ષ 1946માં સંપૂર્ણ હવાલો સંભાળ્યો. આઝાદી પછી પણ ભારત સરકારના સહયોગથી ધંધાનું વિસ્તરણ, વિશાખાપટ્ટનમમાં માલવાહક જહાજ બનાવવાનું શિપિંગ યાર્ડ બનાવ્યું જે ભારત સરકાર હસ્તક પછી હિન્દુસ્તાન શિપયાર્ડ તરીકે ઓળખાયું. SS ઝાલા ઉષા 1948માં દેશનું પ્રથમ માલવાહક નહેરુને હસ્તે રાષ્ટ્રને અર્પણ. એમના 2 દાયકા 1949 થી 1969 વહાણનો કાફલો 3-4 માંથી 43. ભારતીય માલવાહક જહાજ વિશ્વના અનેક બંદરે લાંગર્યા. નિકાસ 169,000 ટનથી વધીને 400,000 ટન. ભારત યુરોપના માલની લેવેચ, દેશને વિદેશી હુંડિયામણ રળી આપવામાં આડકતરી સહાય, દેશના ભાગલા દરમિયાન સિંધિયાઓને પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરવામાં અગ્રેસર, બંગાળી સાધુ પ્રભુપાદના શ્રીમદ ભાગવતમના એક ભાગના પુસ્તકને પ્રકાશિત કરવામાં આર્થિક સહાય, તેમજ વૈષ્ણવ ધર્મ, શ્રીકૃષ્ણ, શ્રી ચૈતન્ય પ્રભુને લગતી વિવિધ બાબતોના પ્રચાર અર્થે પોતાના માલવાહક જહાજ જલદત્તા પર ખાસ એક પ્રવાસી કેબિન બનાવીને 1965માં મફત અમેરિકા મોકલ્યા. 6,000થી વધારે કર્મચારીઓ, લોકો એમને પ્રેમથી બાઈ સાહેબ કહેતા. મૂળભૂત કોઈ એવું શિક્ષણ નહીં. ઘરે અંગ્રેજી સંગીતના ખાનગી શિક્ષક આવતા, પણ પોતાની કોઠાસૂજ વ્યાપારી કુનેથી સસરાએ શરૂ કરેલા વ્યવસાયને વામનમાંથી વિરાટ બનાવ્યો, કોઈ પણ MBAની ડિગ્રી વગર. 70ના દાયકામાં કેન્દ્રીય સરકાર દેશના સર્વાંગી વિકાસના આયોજન રૂપે જાહેર ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ વધારતા એસસી ઇન્ડિયાની વ્યાવસાયિક રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઊભા રહેવું અઘરું. વળી દેવું પણ ચડી ગયું હોવાથી સરકારે કંપની હસ્તગત કરી લીધી. જોકે સુમતિ બહેને પણ મન મોટું રાખ્યું કે છેવટે સરકારને હૈયે પણ દેશ હિત જ છે ને. ક્યાં એ વખતના ઉદ્યોગપતિ અને ક્યાં આજના, જે સ્વહિત પહેલા બીજું પછી. અન્ય ઉપલબ્ધિઓ. ભારત સરકારે 1971માં પદ્મવિભૂષણથી નવાજ્યા. વિશ્વની પ્રથમ મહિલા કે જે જહાજ ઉદ્યોગની માલિક. વાઇસ પ્રેસિડેન્ટ નાથ દ્વારા મંદિર બોર્ડ અને વિશ્વ વહાણવટા ફેડરેશન મુંબઈ જુહુ વિલે પાર્લેમાં સુમતિ કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના. નરોત્તમ મોરારજી વહાણવટા વિદ્યાલયના પ્રમુખ. પોતાના જહાજને તેઓ પુત્રી જેટલો પ્રેમ કરતા. એના વેચાણથી તેઓ બહુ દુઃખી થતા. 28 જૂન 1998 હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. સિંધિયાનો ઝંડો બ્લ્યુ લંબચોરસ વચ્ચે સફેદ ગોળ ચકરડામાં
લાલ સ્વસ્તિકનું નિશાન. બેલાર્ડ પિયર મુંબઈમાં એસસી ઇન્ડિયા હાઉસ આજે પણ એના ભવ્ય અતીતને વાગોળે છે. અંધેરીમાં સિંધિયાની કોલોની હતી જેમાં એના કર્મચારી રહેતા. ગઢના રસિકભાઈ કિકાણી, એકબીજા દરબાર, આ બે સદગૃહસ સિંધિયામાં નોકરી કરતા. મુંબઈ ઓપેરા હાઉસ ખાતે બનામ હોલ લેનમાં રહેતા બે આ જીવન કુમાર હતા, સુખી હતા. મેં પોતે સિંધિયામાં મુંબઈ પોરબંદર રૂટ પર વેરાવળ લગી સફર કરી છે, જેની મેં પોસ્ટ મૂકી હતી. મિત્રો, કદાચ થોડી અસંગત વાત લાગે, છતાં કહું છું કે સાગર ફિલ્મમાં કમલાદેવી એટલે કે મધુર જાફરી, જે માછલી પકડવાની બોટની માલકણ, એણે સ્થાનિક માછીમારો જોડે અથડામણ, એનો કઠોર ચહેરો, દાવપેચ, ખેરે તો નકલી રીલ લાઈફનું, જ્યારે સુમતિબહેનનું અસલ રિયલ લાઈફનું. સલામ છે આ મર્દ બાઈ સાહેબને.